હવે ચાલું હા જય માતાજી મિત્રો, આજે જન્માષ્ટમી છે અને લગભગ રાત્રે 1 વાગ્યો છે અને મારે અહીંયા આવકાર સોસાયટીમાં વિપુલભાઈ રાજુભાઈ પટેલના ત્યાં આ એક સાપ નીકળેલું છે, વેલાની અંદર છુપાયેલું છે, એને હું રેસ્ક્યુ કરી રહ્યો છું. વિડીયોની અંદર છેક સુધી બન્યા રહેજો. આ વેલાની અંદર આ સાપ છુપાયેલો છે. વિડીયો ઉતારો, મૂવી ઉતારજે. અલ્યા શોંતિ રાખ શાંતિ રાખ. આજે આ નજીક ના મેં પકડ્યું છે, ચિંતા ના કરશો. છોડવા માટે જઈશ. લાવ મોબાઈલ. મારા હાથમાં તો કોઈ ચિંતા ના કરશે, કહી જશે. મિત્રો, આજે સાપનું નામ છે, અંગ્રેજીની અંદર આને કોમન ક્રેટ કહેવાય છે અને ગુજરાતીની અંદર આને કાળોકરું કહેવાય છે. આ ખાસ કરી અને ખાટલો હોય, પલંગ હોય, એની જે રજઈ હોય, એ રજઈ હોય, ગોદડી હોય, ચાદર હોય, એની અંદર આ છુપાઈ જતું હોય છે ખાસ કરી, અને ગાદલાની અંદર જ હોય છે. અને આપણા શરીરની ગરમી આનો વધારે પસંદ હોય છે. આ કરડી જાય એટલે ખબરે પડતી હોતી નથી કે આ કરડી ગયો. આનું ઝેર બહુ ઘાતક હોય છે અને સવાર પડતા પડતા માણસનો ફેવ ખતમ થઈ જતો હોય છે. એ એક પ્રકારનો ઝેરી સાપ છે અને ખાસ કરી અને આ પોતે અત્યારે ચોમાસાની અંદર એના ખોરાક માટે, ખોરાકની શોધ કરવા માટે નીકળતો હોય છે. અને મિત્રો, સાથે સાથે એ કહું, સાપનો વારસો નહીં, આ પણ પ્રકૃતિ માટે જરૂરી છે, ભલે ઝેરી છે એનો સ્વભાવ છે. એટલે સાપનો વારસો નહીં, ખાસ બની શકે તો એની સેવા કરવાનો પ્રયત્ન કરો.
उन्हीं आ बरणी नी अंदर काणा पड़ेला छे एटले जो शू छे के आ पोते श्वास लई शके। जय माताजी मित्रो, जय माताजी। आ बधा उतार लो, તમારો લઈ લો લાકડી વાળો થયું ચાલુ। જય માતાજી મિત્રો, હમણાં જે સાપ મેં રેસ્ક્યુ કર્યો કોમન ક્રેટ, એ કોમન ક્રેટ સાપનો અત્યારે હું છોડવા માટે આવ્યો છું। અહીંયા સામિત્રી ગામની જોડે તલાવ છે અને તલાવની બાજુમાં આ કોમન ક્રેટ સાપનો હું છોડી રહ્યો છું। કરી